पेपर लीक केस में आरोपी ने देवलना ससरा महेन्द्र पटेले लईने खुलासो थयो छे। तेओ पोगलू गाम में सरपंच पदना उम्मीदवार छे। ग्राम पंचायत की चूंटणी छे त्यारे गाम में चारी तरफ महेन्द्र पटेल नामना बेनर लागेला छे। महेन्द्र पटेल ना ज घर में ध्रुव बारोट अने अन्य चार विद्यार्थियों ने पेपर अने साहित्य आप्यु हतु अने पेपर सोल्व करायु हतु। ओछा में पण आ षड्यंत्र में महेन्द्र सामेल हतो। पेपर लीक कांड उकेलाई गयो होवानो ज्यारे सरकारे दावो कर्यो छे ते हजु पण केटलाक प्रश्नो एवा छे के जेमना जवाब नथी मळ्या। कई छे आ बाबतो जोईए आ अહેવાલમાં। पेपर लीक कांडमां साबरकांठा पोलीसे 11 आरोपीओ सामे गुनो दाखल करता सरकारे पोलीसनी कामगीरीना वखाण जरूर कर्या छे। जो के हजु पण घणा सवाल एवा छे के जेना जवाब नथी मळ्या। हेड क्लार्कनुं पेपर लीक थयुं होवानुं सौथी पहेलो घटस्फोट करनार युवराजसिंह जाडेजानो आक्षेप छे के सोशियल मीडिया में पेपर फरतुं हतुं अने ते दिशामां हजु कोई तपास नथी थई। छ आरोपी ए मात्र 24 कलाकमां गुजरात पोलीस द्वारा राउंडअप करीने पकड़ी लेवामां आवेला हता अने बाकीना जे चार आरोपी छे ए बी अमारा रडारमां क्यांक ने क्यांक नजीक छे। युवराजसिंहનો એવો પણ આક્ષેપ છે કે પેપર લીકના આરોપીઓ સામે જે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો તે હળવી કલમો છે। 409, 420, 120 मुजब गुनो दाखल करवामां आव्यो छे। प्राथमिक तपास में 10 गुनेगारो सामने आव्या छे जेमांथी 6 लोकोनी धरपकड़ थई चूकेली छे। जे कलमो दाखल करवामां आवी छे एमां खास करीने 406, 409, 420, 120 आ जे कलमो छे ए क्यांक ने क्यांक थोड़ी हळवी कलमो छे। अमे इच्छीए छीए के આજે ગુનેગારો જે છે બરાબર છે કોભાંડીઓ જે છે એની ઉપર કડક કાર્યવાહી અને કડક પગલા લેવામાં આવે। રાજ્ય સરકારે હેડ ક્લાર્કની પરીક્ષા રદ થશે કે કેમ તે અંગે નિર્ણય હજુ પણ નથી લીધો। તો આ તરફ યુવરાજસિંહે પણ પેપર લીક કાંડમાં તપાસમાંથી ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને દૂર કરવાની માંગ કરી છે। તપાસથી દૂર કરવામાં આવે અમે એને અધ્યક્ષ સ્થાનેથી દૂર કરવાની વાત નથી કરતા, પરંતુ આ તપાસ જે ચાલે છે એમાં તો એને પહેલેથી દૂર કરવા જ જોઈએ અને જો એની સંડોવણી આવે છે એની સંડોવણી આવે છે તો એના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। અમારી જવાબદારી ગૃહ વિભાગ તરીકે રાજ્ય સરકાર તરીકે સંપૂર્ણ માહિતી અમે ગૌણ સેવા આયોગને આપીશું કે આટલી આટલી જગ્યા પર તમારું પેપર ફૂટેલું હતું, આટલા લોકો એની અંદર સંડોવાયેલા હતા અને ગૌણ સેવાની જે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રકારે આવનારા દિવસોમાં અમે ફરી એકવાર બેઠક મળશે અને એક્ઝામનો નિર્ણય લેવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રીએ પરીક્ષા આપનાર 80,000 થી વધારે ઉમેદવારોને ન્યાય આપવાની ખાતરી આપી છે, ત્યારે જોવું એ રહેશે કે આ મામલે આગળ શું નિર્ણય લેવાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત। ભરતી બોર્ડની છબી ફરી એકવાર ખરડાઈ છે। છેલ્લા 9 વર્ષની ભરતી પ્રક્રિયા પર એક નજર કરીએ તો આ 10મી વખત સરકારી ભરતીમાં પેપર લીક થયાની ઘટના બની છે। સવાલ એ છે કે સરકારે અગાઉની ઘટનાઓથી કેમ કોઈ બોધપાઠ ના લીધો। તંતોડ મહેનત કરી રાત દિવસ ઉજાગરા કર્યા હતું કે સરકારી નોકરીમાં મહેનત પરિણામ મળશે, પણ ઉલટું થયું। વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓથી વિદ્યાર્થી આલમમાં નિરાશા જોવા મળે તે સ્વાભાવિક છે, પણ છેલ્લા 9 વર્ષની વાત કરીએ તો કુલ 10 પરીક્ષામાં પેપર ફૂટ્યા, એમાં પણ 2021માં 3 વખત અને 2018માં 4 સરકારી ભરતીમાં પરીક્ષામાં પેપર ફૂટ્યા, ક્યારે ક્યારે પેપર ફૂટ્યા। 2013માં જીપીએસસીની ચીફ ઓફિસરની ભરતી, 2014માં રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા, 2018માં મુખ્ય સેવિકા, નાયબ ચીટનીસ, પોલીસ લોકરક્ષક દળ, શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી ટેટ, 2019માં બિન સચિવાલય ક્લાર્ક, 2021માં ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયકની ભરતી, ઓક્ટોબર 2021માં સબ ઓડિટર, ડિસેમ્બર 2021માં હેડ ક્લાર્ક। પરીક્ષામાં પારદર્શિતા ન જળવાતા લાખો વિદ્યાર્થીઓ નિરાશામાં ગરકાવ થઈ જાય છે અને જ્યારે બીજી વખત ભરતી શરૂ થાય છે ત્યારે વયમર્યાદા નીકળી જવાને કારણે હજારો વિદ્યાર્થીઓને સપનું રોળાઈ જવાનો ભય સતાવે છે।
ब्यूरो रिपोर्ट न्यूज 18 गुजराती।